જે વોટ બેંકે ખૂબ સપોર્ટ કર્યો એ ઓબીસી વોટ બેંક માટે આ વખતે શું નવી રણનીતિ લગભગ ચાળીસથી વધુ ટિકિટો ઓબીસી ઉમેદવારને આપવામાં આવી છે જો આપણે જાણીએ છીએ કે હજુ પણ આપણા ત્યાં એક વી ફિલિંગની માનસિકતા છે આપણે ઘણીવાર પરફોર્મન્સ કોણ આપી શકે એક પરફોર્મર કેવો હોવો જોઈએ એના કરતા આ મારો છે એની સાથે જે મારાપણું જોડાય છે અને મારાપણાની સાથે ક્યાંક ને ક્યાંક સમાજમાં એક પ્રતિષ્ઠા અનુભવાય છે એક ગૌરવ અનુભવાય છે સન્માન અનુભવાય છે ત્યારે આ વાતનો આપણે નકારી શકતા નથી કે આજે પણ એ વાત કદાચ એનો લાભ તમને પણ મળી રહ્યો છે એવું પણ કહી શકાય કારણ કે હું તો ખૂબ ટ્રાન્સપરન્ટ વેમાં બોલીશ પરંતુ મેં એટલે જ કહ્યું કે વી ફિલિંગની સાથે સાથે તમારો છે પણ એ શું કરે છે એનો તમે જો હિસાબ નહીં પૂછો જી એક એકાઉન્ટિટીની જ્યારે વાત થતી હોય ડેમોક્રેસીમાં અને તમે એનો હિસાબ ન જુઓ પાંચ વર્ષના અંતે આપણો છે આપણે સમજીને એને ચૂંટી લીધો અથવા તો એને એની સાથે આપણું સન્માન હતું પરંતુ ત્યાર પછી એણે શું કર્યું તમારા થઈને તો એનો પણ એક હિસાબ હોવો જોઈએ આ હિસાબ તમારે માગી રહ્યો છું અત્યારે જ કે પાંચ વર્ષમાં ઓબીસી નેતાઓએ એમના સમાજ માટે શું કર્યું જો પહેલી વાત તો એક કે સામાન્ય રીતે ગુજરાતમાં ઓબીસી વર્ગ જે છે મોટાભાગે ગ્રામીણ સમૂહ છે ગ્રામીણ જનતામાં રહેતો હોય છે તો ગ્રામીણ વ્યવસ્થાઓ બદલાય ગ્રામીણ જનતાની જે અપેક્ષાઓ હોય ચાહે પાયાની કહીએ સગવડોની વાત હોય સામાજિક સેવાઓની વાત હોય અથવા તો ટેકનોલોજીના આ યુગમાં એક ટ્રાન્સપરન્ટ ગવર્મેન્ટ કેવી રીતે કામ કરી શકે સરકારો લોક કલ્યાણની યોજનાઓ તો અનેક બનાવે જનકલ્યાણની યોજનાઓના સરસ રૂપાકળા રામ પણ નામ પણ આપી શકે પરંતુ એ ધરતી ઉપર પહોંચાડવાનું કામ કેવી રીતે થાય છે તો એ ગુજરાતના ગ્રામીણ જીવનમાં જે બદલાવ આવ્યો છે દાખલા તરીકે એકસો આઠની સેવાની વાત કરીએ પીએસસીની વાત કરીએ સીએસસીની વાત કરીએ કે સબડિવિઝનલ હોસ્પિટલની વાત કરીએ જે પ્રકારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રામીણ જનતાને લાભ મળી રહ્યો છે શિક્ષાની વાત કરીએ તો અને જ્યારે કનેક્ટિવિટીની વાત કરીએ તો આજે તો રોડ પહોંચે ત્યાં બધું જ પહોંચે છે બિલકુલ રોડ પહોંચે ત્યાં એકસો આઠ પણ પહોંચે અને શિક્ષા શાળાનો શિક્ષક પણ પહોંચે એક પ્રકારે તમામ સગવડો જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે ગ્રામ્ય જીવનમાં પાકું મકાનો મળવા મળ્યા છે શૌચાલય થયા છે નલસે જલ એક પ્રકારે ઘર આંગણા સુધી પાણી પહોંચ્યું છે શિક્ષા પહોંચી છે આરોગ્ય પહોંચ્યું છે તમારી વાત પરથી ચોક્કસ એવું બધી જ વાતનો લાભ ઓબીસી વર્ગને મળ્યો છે સમજો એટલે પાર્ટી કહેવાનો મતલબ એ જ કે આજે તમે યોજનાઓ બધી ગણાવો છો એટલે વોટ માંગવાના ઓબીસી ચહેરાના નામે અને પછી સર્વાંગી વિકાસની વાત આ ચોક્કસ એ મૂળ મત્ર હોઈ શકે એવું પણ નથી ઓબીસી એસસી કુલ તો એ સમાજ છે બિલકુલ જયારે તમે વિશાળ સમાજના હિતમાં કામ કરવા નીકળ્યા છો અને વિશાળ સમાજને ધ્યાને રાખીને જયારે કામ કરો છો ત્યારે એ સર્વ સમાવેશી ને સર્વ થતો હોય છે અને એના કારણે તમામ વર્ગને એનો લાભ મળતો હોય બિલકુલ ખાસ હવે ઇલેક્શનના મૂળની થોડી વાત કરીએ તો કયા પ્રકારની રણનીતિ અત્યારે ભાજપ અપનાવી રહ્યું છે અને ટાર્ગેટની વાત કરીએ ગયા વખત એકસો પચાસ પ્લસનું ટાર્ગેટ હતું નવમાણું પર આવીને ભાજપ સમેટાઈ ગયું હતું એકસો બ્યાસી ટાર્ગેટ પણ વચ્ચે આવ્યું હતું તો તિરાશી મૂકી શકાય કે એકસો પચાસના ટાર્ગેટમાં નવમાણું તો એકસો બ્યાસી કેટલી રાજકારણ એ કોઈ ગણિત નથી વન પ્લસ વન થતું નથી જી કેમિસ્ટ્રી હોય છે ફિઝિક્સ હોય છે ઘણું બધું હોય છે એટલું મેથેમેટિક્સ હોતું નથી પરંતુ આપણે જેમ વાત કરીએ એમ અમે કોઈ લક્ષ્યાંક સાથે નીકળ્યા છીએ તો એ લક્ષ્યાંક છે અમારો અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની તમામ જીતની રેકોર્ડ જે છે એને તોડીને સૌથી વધારે બેઠકો જીતવી સૌથી વધારે પર્સન્ટેજ ભારતીય જનતા પાર્ટીને મળે એ અમારું લક્ષ્યાંક છે